સાયબર ક્રાઈમ કેવી રીતે કામ કરે છે કેવી રીતે ગુનેગારોને શોધી તેમને પકડી જેલ હવાલે કરે છે આ બધા વિશે માહિતી આપીશું અમારા સ્પેશિયલ ગેસ્ટ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીન સાથે જી સર વેલકમ આપનું સ્વાગત છે અમારા હાઈટેક ગુજરાતના સૌથી હાઈટેક સ્ટુડિયોમાં તો સર સૌથી પહેલાં વાત કરીશું કે સાયબર ક્રાઇમ એટલે સામાન્ય ભાષામાં એનું મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીતે કરશે જે આપણે ક્રિમિનલ એક્ટિવિટી સાયબર એટલે ડિજિટલ માધ્યમોથી થાય છે એમને આપણે સાયબર ક્રાઇમ ગણી શકાય અને એ જે જુદા જુદા આપણે અત્યારે નવા નવા એમો આવી રહ્યા છે જેમાં બેંક ફ્રોડ હોય જોબ ફ્રોડ હોય સેક્સ ટોર્શન હોય અને જુદા જુદા દરરોજ નવા નવા જે પડકારો આવી રહ્યા છે એ બધા અત્યારે સાયબર ક્રાઇમની પરિભાષામાં આપણે આવે છે જી સર બીજો મારો સવાલ એ છે કે આપને હું પૂછીશ કે સર કયા કયા પ્રકારના અને કેવા કેટલા સાયબર ક્રાઇમ ગુજરાતમાં થાય છે ગુજરાતમાં જે છે એ આપણા સાયબર ક્રાઇમ જે છે એમને સામે આપણે ખૂબ જ સારી લડત લડત લડી રહ્યા છે છતાંય આપણે જે જોવામાં મળે છે ગુજરાતમાં અમુક પ્રકારના જે સાયબર ક્રાઈમ્સ છે જેમાં ખાસ કરીને લોન ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય બિઝનેસ ફ્રોડ હોય સેક્સટોર્શન હોય આ ટાઈપના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ સિમ શોપિંગનો બનાવ બને છે એ આપણે જોવામાં મળી રહ્યા છે જી સર સર આજકાલ રાજનેતાઓ સાથે પણ આવા ફ્રોડ વધી ગયા છે જેમ કે થોડા સમય અગાઉ ભાજપના બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે ગુજરાતના ભાજપના યુવા મોરચાના કોઈ વ્યક્તિ તેમના ફોનનો ઉપયોગ કરી રૂપિયા પડાવી રહ્યો છે આપણે જે જોઈએ જે પ્રમાણે ટેકનોલોજી વધતી જાય છે ખાસ કરીને ડીપ ફેક હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય એમાં કોઈપણ પ્રકારની ઇમ્પર્સનેશન હોય કોઈની ઓળખાણ આપીને ખોટી ઓળખાણ ઊભી કરીને એમના આઈડેન્ટિટી ફોર્જ કરીને જે છેતરપિંડી કરવાની છે એ પણ આપણે એક નવા પ્રકારનો એમાં જોવામાં મળે છે જેમાં આપશો જોઈ શકો છો કે અમુક જે પ્રતિષ્ઠિત નાગરિકો છે એમના અકાઉન્ટ બનાવીને એમના નામ ઉપર પૈસા પણ માંગવામાં આવે છે એ પ્રકારના આપણે બનાવ હાલમાં પણ જોવા મળી રહ્યા છે તો હવે આપણે પાછળ ગ્રાફિકમાં જોઈ લઈએ કે સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય હું આપણે બતાવીશ અહીંયા ગ્રાફિકમાં મોબાઈલ કોમ્પ્યુટર સિસ્ટમમાં બેસ્ટ પેડ એન્ટી વાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જે આપણે તમને કહીએ કે આપણે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય આપણે હું ગ્રાફિકમાં બતાવીશ કે સાયબર કાફે અન્યના મોબાઈલ કોમ્પ્યુટર પર નેટ બેન્કિંગ વ્યવહારો ન કરવા જોઈએ આપણે જાણે ઘણા બધા સ્કેમ ઈમેલ પણ મળે છે તો તેમને મોકલ્યા વગર ડિલીટ કરી નાખો આજકાલ પ્રાઇવેટ સોફ્ટવેર અથવા ફિલ્મો ક્યારેય ડાઉનલોડ ન કરો તેના કારણે પણ ક્યારેક લોકો ફિલ્મ ડાઉનલોડ કરવા જાય છે અને જે દેખાતા ના હોય તેવા ગુનેગારોને તમારી એક ભૂલ તમને પકડી પાડે છે ને કે અને તમારા ખિસ્સા ખાલી ખમ કરી નાખે છે તો સર હવે વાત કરીએ આપણે હની ટ્રેપની જે રીતે આજકાલ હની ટ્રેપના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે અને હની ટ્રેપમાં બનતા આપઘાતના કિસ્સા તો આ બધું ક્યાંથી ઓપરેટ થાય છે અને આરોપીઓ ક્યાં છુપાઈને બેઠા છે અને સાયબર ક્રાઇમ એ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચે છે આમાં આપણે જોવામાં મળી છે કે સાયબર ક્રાઇમની ટીમો સતત એ પ્રકારના બનાવો સામે ખૂબ જ લડત આપી રહી છે અને અમુક કિસ્સાઓમાં આપણે જે ઇન્ડિયામાં અમુક જગ્યાઓ હોટસ્પોટ ગણાય છે એ જગ્યાઓ ઉપરથી આ પ્રકારના એમો સેક્સ ટોર્શન હની ટ્રેપવાળા વધારે ઓપરેટ થતા હોય છે ત્યાં અમુક ટાઈમ આપણે જોવામાં મળે છે કે અમુક ટાઈમ સામે સ્ત્રીઓ પણ ન હતી એ લોકો જે પ્રી રિકોર્ડેડ વિડીયોઝ હોય છે એમના માધ્યમ એમનો ઉપયોગ કરીને અથવા અમુક જગ્યા જે આરોપીઓ હોય છે એ એકસમ થઈને એ પ્રકારના બનાવો આચરે છે અને આ બનાવોમાં આપણે ખાસ જોવામાં મળે છે કે જે લોકો પાસે પણ અપેક્ષા એવી છે કે અનનોન નંબરથી કોઈ વિડીયો કોલ આવતી હોય કે અનનોન નંબરથી કોઈ ફ્રેન્ડશીપ કરવા ઈચ્છતા હોય શંકાસ્પદ જ્યારે પણ આપ લોકોનો જણાવતું હોય ત્યારે એ બધા વસ્તુઓથી આપણે દૂર રહેવું છે અનનોન જે વિડીયો કોલ આવે છે આમાં અમુક ટાઈમ જોવા મળે છે કે જ્યારે પણ અમુક નાગરિકો એમનો રિસીવ કરે છે તરત એમના સ્ક્રીનશોટ બનાવવામાં આવે છે અને સ્ક્રીનશોટના માધ્યમથી એમને પાસેથી ખંડણી કરવામાં આવે છે સર સામાન્ય વ્યક્તિ જે કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોય તો તેઓ કઈ જગ્યાએ ફરિયાદ આ સાયબર ક્રાઇમની સામે લડત આપવા માટે આપણા ઓલ ઇન્ડિયા અને ખાસ કરીને જે ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારી કામગીરી કરી રહેલ એક હેલ્પલાઇન નંબર છે જે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર છે ત્યારે તરત કોઈ પણ બનાવ બનેલા હોય પૈસા ગયા હોય તો એમનો બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવે છે પૈસા બચાવવામાં આવે છે અથવા કોઈપણ પ્રકારની એમને સાથે હાનિ થઈ હોય તો એમની તરત ટિકિટ જનરેટ કરવામાં આવે છે એ પ્રમાણે આગળ આપણા અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે જુદા જુદા રેન્જ ઓફિસીસમાં જિલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન્સ કાર્યરત છે ગુજરાત રાજ્યમાં સીઆઈડી નોડલ છે સાયબર ક્રાઈમ સંબંધિત એ ઘણી બધી એજન્સીઝ આમાં લાગી રહી છે લોકો પાસે એવી અપેક્ષા છે કે કોઈપણ પ્રકારનો જ્યારે પણ બનાવ બને એ તરત વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરે ટિકિટ મેળવે અને તરત આપણે એફઆઈઆર નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જી સર આમાં આરોપીઓ મોટાભાગે કયા દેશના હોય છે કારણ કે આ સાયબર ક્રાઈમ જે છે એમાં જે આરોપી છે એ અદ્રશ્ય હોય છે એટલે કયા દેશમાંથી બેઠા બેઠા સૌથી વધારે આરોપીઓ પકડાયા હોય એવું કંઈક આપણે જે જોવામાં મળી રહ્યું છે કે સાયબર ક્રાઈમ એટલે ડિજિટલ સાયબર સ્પેસમાં કોઈ પણ પ્રકારની આપણે સીમાઓ નથી તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે ભારતના આજુબાજુના દેશો છે અથવા દૂરના દેશો છે દરેક જગ્યાથી આ સાયબર ક્રાઇમ અમુક સમયે ઓપરેટ થતા હોય છે અને જે સીમાનો એમનો બાદ ન હોય એમનો ખાસા દુરુપયોગ જે છે એ આરોપીઓ લેતા હોય છે તો સર આભાર આપનો અમારા હાઈટેક સ્ટુડિયોમાં આવવા બદલ તો આ હતા અજીત રંજન જેમણે સમગ્ર સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી તો ટીવી નાઇનના ખાસ કાર્યક્રમ ક્રાઈમ વોચમાં અત્યારે આટલું જ આગળ પણ જોતા રહો ટીવી નાઇનના વિશેષ કાર્યક્રમ નમસ્કાર